પૂજિતમ સુર નરો બોલો સ્વામિનારાયણ ભગવાનને જય પરમાદરણીય શ્રદ્ધેય આ પ્રસંગના અધ્યક્ષ લક્ષ્મીપ્રસાદ સ્વામી ગુરુદેવ તથા આ કથાના વક્તા વિવેક સ્વરૂપ સ્વામી એમનું સમસ્ત મંડળ મારી સાથે આવેલા માંગરોળ મંદિરના કોઠારી સત્ય સત્યપ્રકાશ સ્વામી કાળવાણી મંદિરના નાનપ્રિયદાસ સ્વામી વડિયાથી આવેલા અમરેલીથી આવેલા આદરણીય દરેક સંતો અને પ્રભુના પ્યારા નરનારી સત્સંગી મહાનુભાવો હમણાં આપણે કપિલ ગીતાની કથા સાંભળતા હતા એમાં સંતના લક્ષણ બતાવ્યા કારુણિકા સુહૃદ સર્વદેહી નામ અજાત સત્વ સાધુ સાધુભૂષણા એમાં એક આવ્યું સુહૃદ સર્વદેહીના છે દરેકના સોહૃત છે એનું આજે આપણે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છીએ યાદ રાખજો જીવનમાં સુખ ને દુઃખ હંમેશા આવ્યા કરતા હોય એમાં દુઃખના ત્રણ કારણ છે કાળથી દુઃખ આવે કર્મથી દુઃખ આવે અને સ્વભાવથી દુઃખ આવે કાળથી જે દુઃખી થયેલા જીવાત્માઓ છે એના મોક્ષ માટે જેને આપણે પિતૃ કહીએ છીએ એની માટે તો આપણે કથા કરી રહ્યા છીએ આ કથા એવું નહીં માનતા કેવળ પિતૃઓ માટે છે પણ હવે બે રહ્યા કયો સ્વભાવ અને કર્મ અને સ્વભાવ ભવિષ્યમાં આ કથા છે એ કર્મ કેવી રીતે કરવું હંમેશા કથા દ્વારા માણસને કર્મ જાણવાના હોય છે એની સાથોસાથ વૈરાગ્ય કર્મ શાંતિ અને મોક્ષ આ કથાના ચાર મુદ્દાઓ છે તો આજે આપણે તમે સૌ કોઈ જાણો છો કે પિત્રોના મોક્ષાર્થે તો કર્યું છે પણ આપણે કર્મ કઈ જાતનું કરવું કેવી રીતે કરીએ આજે તમે સમૂહ આવ્યા છો બધા ભેગા થયા છો અહીંયા અદભુત ખરેખર વિવેક સ્વરૂપ સ્વામી છે ને બહુ પુરુષાર્થી સંત છે હમણાં અમારે ત્યાં કથા હતી તો ત્રણ કલાક બપોરના ને ત્રણ કલાક સાંજના કથા ને છતાં એની જે પરિવાર સભા છે એણે વિચારીને પરિવાર સભામાં પણ એવો હાજરી આપતા હતા ભગવાનને એના ઉપર દયા છે ભગવાનને ત્રણ ઐશ્વર્ય આપ્યા એમને કંઠ ઐશ્વર્ય બુદ્ધિ ઐશ્વર્ય અને સાથે સાથે શ્રદ્ધા ઐશ્વર્ય આ ત્રણ પ્રકારના ગુણોને કારણે આજે જુઓ તો સ્વામીજી આ સરસ મજાનું કાર્ય દીપાવી રહ્યા છે તો આપણી ફરજ એટલી જ છે કે આ કથા દ્વારા આપણા મગજમાં જ્ઞાન આવે આપણા મનની અંદર વૈરાગ્ય આવે અને આપણા દિલની અંદર ભક્તિ આવે આ ચા ત્રણ મુદ્દાઓના ઉપર આ કથા આખી આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ પહેલું છે જ્ઞાન જોકે કપિલ ગીતાની જે કથા કરીને એમાં ક એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારની વિશેષ રૂપથી પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમ આપણા ઘનશ્યામ મહારાજ પોતાની માતાને જે જ્ઞાન આપે છે અને આપણે હરિગીતા કહીએ છીએ અને કપિલ ગીતા કહેવામાં આવે છે એમાં સ્વામીએ વિશેષ રૂપથી ભક્તિની પ્રાધાન્યતા એમણે બતાવી કારણ કે ભક્તિ દ્વારા જ આપણું મોક્ષ અને કલ્યાણ થવાનું છે તો ભક્તિની ઘણી ઘણી વાતો એને આપણને સમજાવી છે પણ એ ભક્તિની અંદર વિશેષ રૂપથી હું ભક્તિની વ્યાખ્યા હું કરી આપણા ભગવાને ભૂરી સ્નેહો જ્ઞાનયુક્ત ભૂરી સ્નેહો ભક્તિ છે માધવે જ્ઞાનયુક્ત ભગવાનની અંદર જે ભક્તિ જે પ્રેમ એનું નામ ભક્તિ છે પણ કપિલ ગીતાની દૃષ્ટિએ ભગવાનની સાથે હેત કેમ કરું એની પણ એક સરસ વ્યાખ્યા ગુણ રહિતમ કામના રહિતમ પ્રતિક્ષણમ વર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવ ગમ્યમ જોકે આ બધી વ્યાખ્યા કરવાની ત્રણે કોઈ સમય નથી પણ આ છ ગુણો જેના મને ગુણ રહિતમ જોકે મારા જે પંચાળા ઓલા સારંગપુરના વચના મૃતમાં તો લખ્યું ગુણે થાય આ થાય ગુણે કરીને જે હેઠ થાય એ ટકે છે પણ એ કાયમ માટે ટકતો નથી સોમલા ખાતે વંદરના બાયેલા ગુણા ત્યારે મારા જેવું કીધું બાયલના ને અંદરના ગુણો પણ હોવા જોઈએ એટલે ગુણ રહિત ભગવાનની ભક્તિ છે ને કારણ કે ભગવાનમાં તો અનેક પ્રકારના ગુણો છે જ હા એમાં કંઈ ગુણ જોવાની કોઈ જરૂર નથી એટલે ગુણ રહિતમ કામના રહિતમ જે કંઈ આપણે ભક્તિ કરીએ છીએ એમાં જેટલી કામના છે એની અવરોધકતાવાળી ક્યાં કઈ રીતે એ બધી ઘણી ઘણી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં બતાવી છે તો આજે આ કથાના પ્રસંગની અંદર આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે આ ગુણરહિતમ કામના રહિતમ પ્રતિક્ષણમ વર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ આવી ભક્તિ અમારા દરેકના હૃદયની આવે એટલે જ્ઞાન અને જ્ઞાનમાં શું સમજવું તમારે જ્ઞાનની વ્યાખ્યા મહારાજે બહુ ટૂંકી કરી શું કરી જીવ રૂપા રૂપાનામ સુષ્ટુ વેદન જ્ઞાન બોલો કોઈ પણ શાસ્ત્ર વાંચ્યો ને એમાં ત્રણથી ચોથી વાત નથી આવવાની કાં આપણે આપણા સ્વરૂપને ઓળખવાનું છે આ જગતને ઓળખવાનું આપણું આત્માને જગતનું મિલન કરનાર કોણ છે ભગવાન આ ત્રણને જાણી લો એટલે એ જ્ઞાન થઈ ગયું જ્ઞાન કંઈ લાંબી કોઠી કરો ને આપણને ભૌતિક જ્ઞાન છે આ કથા છે એ આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે તું કોણ છો ક્યાંથી આવ્યો છો ક્યાં જવાનો છો આ પ્રકૃતિ કોણ છે તને ખાવાનું કોણ આપે છે જેમ હમણાં સ્વામીએ બધી કાળ કર્મની મારા ભગવાનના મહિમાની વાતો કરીને એમાં આ જ વાત કરવામાં આવી છે એટલે પહેલી વાત એ છે કે ભાઈ આપણી જાતને ઓળખવાની આમાં હું કોણ છું પહેલી વાત છે તો શુદ્ધ ચૈતન્ય સરળ આત્મા છું એ બધી આપણે વ્યાખ્યાતાને કરવાની જરૂર નથી પણ આપણે આ કથા દ્વારા આપણે આપણા આત્માને ઓળખીએ અને એ ક્યાંય જોવાનું જવું ને તમારા શરીરમાં ત્રણેય વસ્તુ છે આ શરીર છે શું છે જગત છે એમાં રહેનારો આત્મા છે અને આ પ્રકૃતિ જે તમે જોઈ રહ્યા છે પરમાત્મા એટલે જ્ઞાનની વ્યાખ્યા એટલે આ આપણા મગજમાં જ્ઞાન સમજવાનું છે અને એની સાથે મનની અંદર વૈરાગ્ય હા કારણ કે વૈરાગ્ય મુખ્ય આ શાસ્ત્રનો ધ્યેય છે આત્મદેવને જાણે એના દીકરાએ બધું લૂંટી લીધું ખૂણા મારીને રડવા બેઠી છે ને ત્યારે એણે ગોકરને બહુ સરસ જ્ઞાન આપ્યું છે દેહેશથી માનસ ઋષિમતી કેજોતમ જાયા સુતાધિસુમ મમતામ વિમુચ પશ્ચાધિસમ નિષ્ઠમ વૈરાગ રાગ રસિકો ભૌ તે હેભૂ આ શરીરમાં છોકરો મારો સંપત્તિ મારો એ બધું છોડી દો આ બધું છોડી કેવળ તમે તમારા સ્વરૂપનું ચિંતન કરીને ભક્તિના રાગવાળા થાવ એટલે આપણે એટલી બધી તો ન થઈ કે આ જીવન જ્યારે આપણે પ્રભુએ આપ્યું ને ત્યારે જીવન જીવવાના ત્રણ સાધન આપ્યા બુદ્ધિ આપી હા શરીર આપ્યું બુદ્ધિ આપીને ધન આ ત્રણ ઉપર આખી દેવડિયાની મદાર છે કે નહીં હા એ ત્રણેય પ્રભુને આપેલા છે આપણે જાજો વૈરાગ ન કરીએ તો કાંઈ નહીં આવા શુભ અવસરની અંદર આપણે શરીરથી સેવા કરીએ બહુ સારું છે પ્રસંગ બહુ ભવ્ય છે સ્વામી બહુ સારો કર્યો છે એવા બે સારા હિતની વાતો કરીએ હા એટલે જાજો ન વૈરાગ કે એટલો વૈરાગ આવે તો એ ઘણો છે અને અંદર ભગવાનના પ્રત્યે સંતોના પ્રત્યેની જે ભાવના એ આપણી ઉન્નત બને સારી બને એ માટે જ આ કથાના આયોજનો કરવામાં આવે છે ખરેખર આયોજકોએ પૂજ્ય સ્વામીના પુરુષાર્થથી આ કથા ખરેખર બધી રીતે સફળ એમ કહું તો ખોટું નથી કર્મની દૃષ્ટિએ હા અને પછી સમજણની દૃષ્ટિએ અને ભક્તિની દૃષ્ટિએ સારી છે ખૂબ ખૂબ એમને દરેકના ભગવાન દરેકનું શરીર સ્વાસ્થ્ય સારું રાખે મારી સાથે આવેલા સત્યપ્રકાશ સ્વામી આપણા ધર્મ જ્ઞાનપ્રિયદાસ સ્વામી આ બધા વતી ભગવાનને પ્રાર્થના કરું છું આર્થિક આર્થિક રીતે શારીરિક રીતે બધી રીતે આ કથા સફળ થઈ છે અને આપણે બધાને એનો લાભ આપ્યો એ બદલ દરેકનો આભાર માની વિરમું છું ચૈતન્ય સ્વામી દરેકને રૂડા આશીર્વાદ આપી અને વિરમું છું સ્વામિનારાયણ ભગવાનની જય